વડોદરા નજીક આવેલ કાયાવરોહણ સ્થિત મહાદેવ મંદિરે આજે શિવરાત્રી નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી આવી હતી, જ્યારે આ પૌરાણિક મંદિરે દર્શન કરવાનો અનેરો મહિમા લોકોમાં જોવા મળ્યો હતો. મહર્ષિ વિશ્વામિત્રે આ મંદિરનું નિર્માણ કરી અને ભવ્ય શિવલિંગની સ્થાપના કરી હતી. કહેવાય છે કે આ મંદિરથી સ્વર્ગનો રસ્તો જાય છે. મહર્ષિ વિશ્વામિત્રે એક અલગ સ્વર્ગનું નિર્માણ પોતાની તપ સાધનાથી કર્યું હતું. મહર્ષિ વિશ્વામિત્રના શિષ્ય ત્રિશંકુને તેઓ સ્વર્ગમાં સ્થાન આપવા માંગતા હતા, પણ ઇન્દ્રએ ત્રિશંકુને સ્થાન આપ્યું ન હતું, જેનાથી ક્રોધિત થઈને વિશ્વામિત્ર સુધી કાયાવરોહણેશ્વર મહાદેવ મંદિરે તપ સાધના દ્વારા સ્વર્ગના નવા રસ્તાનું નિર્માણ કર્યું હતું. ત્યારથી જ મંદિરના દર્શન માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. યાત્રાધામ કાશી જેટલું જ પવિત્રધામ કાયાવરોહણમાં સ્થાપિત છે. આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારથી દર્શન માટે ભારે ભીડ ઉમટી આવી હતી. શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી આવ્યા હતા, જ્યારે ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરની વિશેષતા એ કે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરો, એ જ અહીંયા તમે એક શિવલિંગના દર્શન કરો, બ્રહ્મેશ્વર દાદા એના બરોબર છે. શું આસ્થા અહીંયા મંદિરની છે શિવ ભક્તો? ભક્તોની આસ્થા પુષ્કળ છે. ભક્તો અહીંયા હર હર ભોલે, શિવ ઓમ નમઃ શિવાય કરતા કરતા આવે છે અને ભગવાનના દર્શન કરી અને બાર જ્યોતિર્લિંગના દર્શનનો પુણ્ય મેળવે છે. કાયાવરોહણને ગુજરાતનું કાશી માનવામાં છે, એની પાછળ બહુ મોટી કહાની છે. અને સ્વયંભૂ લકુરીશ ભગવાનનું અહીંયા આગળ મંદિર છે અને સ્વામી આયુષી મુનિનો અહીંયા આશ્રમ આવેલો છે અને એના માટે ખૂબ જ ભક્તો અહીંયા આગળ રોજે આવે છે. શિવરાત્રીનો પર્વ છે, ખાસ કરીને અહીંયા દર્શનની લોકોને શું આસ્થા શું હોય છે આ મંદિરની? લોકોને આસ્થા એ હોય છે કે અહીંયા સ્વયંભૂ જે મૂર્તિ છે એ પોતે અંદર જમીનમાંથી પ્રગટ થયેલી છે અને ખૂબ જ લોકોની ભક્તિ પ્રમાણે લોકો અહીંયા આવે છે અને દર્શન કરે છે.